नमस्ते विद्यार्थियों, धोरण 8 विषय विज्ञान पाठ 15 केटलीक कुदरती घटनाओ। विद्यार्थियों, आपणे आ पाठ आखो समझी चूक्या छे, एनी अंदर आवता मुद्दाओ अने कुदरती घटनाओनो अभ्यास करी चूक्या छे। हवे आपणे स्वाध्याय पोथीना केटलाक जवाबोनी चर्चा करीए, जेमां पहेलुं छे के साचो विकल्प शोधी અને એનો જવાબ અથવા એનો ક્રમ અક્ષર પેટીમાં દર્શાવો। તો પહેલું છે કે નીચેનામાંથી કયું સરળતાથી ઘર્ષણ દ્વારા વીજ ભારિત થતું નથી, જેમાં ઓપ્શન આપ્યા છે એ પ્લાસ્ટિકની ફૂટપટ્ટી, બી તાંબાનો સળિયો, સી ફૂલાવેલો ફુગ્ગો અને ડી ઊનનું કાપડ। તો તમે આપણે પાઠમાં જોઈ ગયા કે ઘર્ષણ દ્વારા આમાંથી કયું ઓપ્શન જે આપ્યું છે તે વીજ ભારિત થતું નથી, તો જવાબ આવશે બી તાંબાનો સળિયો। જ્યારે આ ત્રણે ત્રણને તમે ઘસો છો ત્યારે ઘર્ષણ દ્વારા તેમાં વીજભાર ઉત્પન્ન થાય છે। બીજું આપ્યું છે, જ્યારે કાચના સળિયાને રેશમના ટુકડા સાથે ઘસવામાં આવે છે ત્યારે શું થાય છે, એમાં ઓપ્શન આપ્યા છે કે સળિયો અને કાપડ બંને ધનભાર મેળવે છે, સળિયો ધનભારિત થાય છે જ્યારે કાપડ ઋણભારિત થાય છે, સળિયો અને કાપડ બંને ઋણભાર મેળવે છે, કે પછી સળિયો ઋણભારિત થાય છે જ્યારે કાપડ ધનભારિત થાય છે। વિદ્યાર્થીઓ, આમાં તમને ઓપ્શન એટલા નજીક નજીકના અંતરમાં જોવા મળશે કે તમે કન્ફ્યુઝ થઈ જશો કે કયો જવાબ આવે, પણ જો તમે એક્ઝેક્ટ પ્રશ્નને સમજ્યા હશો તો ખ્યાલ આવશે કે એમાં જવાબ આવશે બી ઓપ્શન, કે સળિયો એ ધનભારિત થાય છે જ્યારે કાપડ ઋણભારિત થાય છે। ત્રીજો પ્રશ્ન જોઈએ કે બોલપેનની વપરાયેલી રિફિલને જો જોરથી પોલિથીનના ટુકડા સાથે ઘસવામાં આવે છે તો એમાં નીચેનામાંથી કયું વિધાન સાચું નથી, એ લખવાનું છે। એનો મતલબ કે ત્રણ ઓપ્શન સાચા હશે અને એક વિધાન ખોટું હશે, અને જે ખોટું છે એ આપણો જવાબ છે। એમાં પહેલું છે કે રિફિલ વીજભારિત બને છે, પોલિથીન વીજભારિત બને છે, રિફિલ અને પોલિથીન ઉપર ઉત્પન્ન થતા વીજભારો સમાન પ્રકારના હોય છે, કે પછી રિફિલ કાગળના નાના ટુકડાઓને આકર્ષે છે। તો જ્યારે પણ વપરાયેલી રિફિલ અને પોલિથીનના ટુકડાને જોરથી ઘસીશું તો જવાબ આવશે કે રિફિલ અને પોલિથીન પર ઉત્પન્ન થતા વીજભારો સમાન પ્રકારના હોય છે, એટલે કે ઓપ્શન નંબર સી આવશે। ત્યાર પછી ચોથો પ્રશ્ન જોઈએ કે કાચના સળિયાને રેશમના કાપડ સાથે ઘસવાથી કાચના સળિયા ઉપર કયો વીજભાર ઉત્પન્ન થાય છે, તો જવાબ આવે ધન વીજભાર, એટલે કે એ ઓપ્શન આવશે। આગળનો પ્રશ્ન, ગાજવીજ સાથેના તોફાન વખતે જો બહાર હોઈએ ત્યારે આપણે શું કરવું જોઈએ, એમાં પહેલું છે ઊંચા વૃક્ષો નીચે જવું જોઈએ, નીચા વૃક્ષો નીચે આશ્રય લેવો જોઈએ, વૃક્ષ ઉપર ચડી જવું જોઈએ કે ખુલ્લા મેદાનમાં જવું જોઈએ। તો જ્યારે ગાજવીજ સાથે તોફાન ચાલતું હોય અને આપણે બહાર હોઈએ તો જવાબ આવે આપણે નીચા વૃક્ષો નીચે આશ્રય લેવો જોઈએ, એટલે ઓપ્શન નંબર બી આવશે। ત્યાર પછી આગળનો પ્રશ્ન કે ઊંચી ઇમારતોને વીજળીની અસરથી બચાવવા શું વ્યવસ્થા કરવામાં આવે છે, એમાં ઇમારત ઉપર વીજળીના અવાહક લગાડવામાં આવે છે, ઇમારત ઉપર વીજળીના વાહક લગાડવામાં આવે છે, ઇમારત ઉપર શેડ કરવામાં આવે છે, કે પછી ઇમારતને રંગ કરવામાં આવે છે, તો જવાબ આવે ઓપ્શન નંબર બી, કે ઇમારત ઉપર વીજળીના વાહક લગાડવામાં આવે છે। ત્યાર પછી સાતમો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કઈ કુદરતી ઘટનાનો પૂર્વાનુમાન શક્ય નથી, ચક્રવાત, વંટોળ, ગાજવીજ સાથે વરસાદ કે ભૂકંપ। તો વિદ્યાર્થીઓ, આપણે છેલ્લા વિડીયોમાં જોયું કે જવાબ આવે ભૂકંપ, એટલે ઓપ્શન નંબર ડી, જેનું પૂર્વાનુમાન શક્ય નથી, એમાં આપણે અગાઉથી કોઈ આગાહી કરી શકતા નથી કે ભૂકંપ ક્યારે, ક્યાં અને કેટલી તીવ્રતાનો આવશે, બરાબર છે। આઠમો પ્રશ્ન છે,
चार तीव्रता वाला भूकंप करता छ तीव्रता वालो भूकंप એ કેટલા ગણો વિનાશક શક્તિ ધરાવે છે? 1.5 ગણી, 2 ગણી, 100 ગણી કે 1000 ગણી? તો ધ્યાન આપો, 4ની તીવ્રતા કરતાં 6ની તીવ્રતાવાળો ભૂકંપ એ 1000 ગણી વિનાશક શક્તિ ધરાવે છે, એટલે ઓપ્શન નંબર બી આવશે. હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ કે નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર લખો. એમાં પહેલું, વીજભારિત કાચના સળિયાને પોલિથીન સાથે ઘસેલી પ્લાસ્ટિકની સ્ટ્રો નજીક લાવવામાં આવે ત્યારે એ બંને વચ્ચે શું થાય છે? તો આકર્ષણ થશે, બંને એકબીજાની નજીક આવવાનો પ્રયત્ન કરશે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે કે કાચના સળિયાને કોની સાથે ઘસવાથી કાચના સળિયામાં ધન વીજભાર મળે છે? તો આપણે પાઠ ભણ્યા એમાં ધ્યાન આપ્યું હશે તો ખબર હશે કે રેશમ સાથે કાચના સળિયાને ઘસવાથી એ જે કાચના સળિયામાં ધન વીજભાર જોવા મળે છે. ત્રીજો પ્રશ્ન, વીજભારિત પદાર્થમાંથી વીજભારના પૃથ્વીમાં વહનની ક્રિયાને શું કહે છે? તો અર્થિંગ. એને શું કહેવાય? અર્થિંગ કહેવાય છે. ત્યાર પછી ચોથો પ્રશ્ન જોઈએ કે કાચના સળિયાને રેશમના કાપડ સાથે ઘસવાથી તે વીજભાર તો મેળવે છે, આ સ્થિતિમાં કાચના સળિયાને કેવો પદાર્થ કહેવામાં આવે છે? તો વીજભારિત પદાર્થ કહેવાય છે. આગળ પાંચમો પ્રશ્ન જોઈએ, વીજભારિત પ્લાસ્ટિકની સ્ટ્રોનો વીજભાર કયા પ્રકારનો છે? તો ઋણ પ્રકારનો છે. છઠ્ઠો પ્રશ્ન જોઈએ, બે પદાર્થોને ઘસવાથી તેમનામાં ઉત્પન્ન થતા વીજભારને આપણે કેવો વીજભાર કહીએ છીએ? તો સ્થિર વીજભાર. સાતમો પ્રશ્ન જોઈએ, વીજભારિત વસ્તુ પરથી સાની મારફતે બીજા પદાર્થ સુધી વીજભારનું વહન કરી શકાય છે? તો વિદ્યુત વાહક મારફતે. આગળનો પ્રશ્ન જોઈએ કે ભૂકંપના કેન્દ્રને શું કહેવામાં આવે છે? તો એપી સેન્ટર. યાદ કરો, મેં પાઠ સમજાવતી ઘડે કહ્યું હતું કે ગુજરાતના કચ્છ જિલ્લાના ભુજ ખાતે આ ભૂકંપ જે 2001માં 26 જાન્યુઆરીએ નોંધવામાં આવ્યો હતો, જેની તીવ્રતા 7.5ની હતી, તેનું એપી સેન્ટર ભુજ હતું. બરાબર, એટલે ભૂકંપના કેન્દ્રને એપી સેન્ટર કહેવામાં આવે છે. નવમો પ્રશ્ન જોઈએ, ભુજ અને કાશ્મીરમાં આવેલા વિનાશક ભૂકંપની તીવ્રતા કેટલી હતી? હમણાં જ મેં કીધું 7.5 કરતાં પણ વધુ તીવ્રતા હતી. અને દસમો પ્રશ્ન જોઈએ કે પૃથ્વીમાં થતી ધ્રુજારીના તરંગોને માપવા માટે કયું સાધન વપરાય છે? તો જવાબ આવે સિસ્મોગ્રાફ. હવે આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 3. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો, જેમાં પહેલું છે કે ભારતમાં ભૂકંપની સૌથી વધુ શક્યતા હોય તેવા 3 રાજ્યોના નામ આપો. તો એમાં 3 રાજ્યો આવે, કાશ્મીર, ગુજરાત અને રાજસ્થાન. બીજો પ્રશ્ન છે કે વીજભારના પ્રકાર કેટલા છે, કયા કયા? તો વીજભારના 2 પ્રકાર છે, એક ધન વીજભાર અને બીજું ઋણ વીજભાર. ત્રીજો પ્રશ્ન જોઈએ કે પ્રાચીન સમયમાં લોકો વીજળીથી કેમ ડરતા હતા? તો પ્રાચીન સમયમાં લોકો એવું માનતા હતા કે વીજળી એ ઈશ્વરનો કોપ છે, તેથી તેઓ ડરતા હતા. ચોથો પ્રશ્ન જોઈએ, પ્લાસ્ટિકની ફૂટપટ્ટીને કોરા વાળ સાથે ઘસવાથી તે કાગળના ટુકડાને શા કારણે આકર્ષે છે? તો કારણ કે તેમાં ઉત્પન્ન થતા વીજભારને કારણે તે કાગળના ટુકડાને આકર્ષે છે. આગળ, વીજભારિત પદાર્થ એટલે શું? તો વીજભાર મેળવેલ પદાર્થને વીજભારિત પદાર્થ કહે છે. અને છઠ્ઠો પ્રશ્ન છે, ઇલેક્ટ્રોસ્કોપ એનો ઉપયોગ શું છે? તો ઇલેક્ટ્રોસ્કોપનો ઉપયોગ એ પદાર્થ ઉપર વીજભાર છે કે નહીં તે જાણવા માટે થાય છે. સાતમો પ્રશ્ન જોઈએ કે 2 અસમાન વીજભારો એકબીજા સાથે કઈ પ્રતિક્રિયા દર્શાવે છે? તો જ્યારે 2 અસમાન વીજભારો હોય ત્યારે બંને વચ્ચે આકર્ષણની ક્રિયા જોવા મળે છે.
आठमो प्रश्न कि बे चौक्कस पदार्थों ने घसवाथी उत्पन्न थता वीजभार ने स्थिर वीजभार शा माटे कहे छे। तो बे चौक्कस पदार्थों ने घसवाथी उत्पन्न थतो वीजभार ए वहन पामतो नथी पण स्थिर होय छे, तेथी तेमने घसवाथी उत्पन्न थतो वीजभार हमेशा स्थिर होय छे। आगळ जोई गया कि अर्थिंग एटले शू, तो वीजभारित पदार्थ पर थी वीजवाहक द्वारा पृथ्वी में वीजभारना वहन की क्रिया ने अर्थिंग कहे छे। पछी भूकंप कोने कहे छे? तो पृथ्वी नु अचानक हलवु के ध्रुजवु तेने भूकंप कहे छे। पछी भूकंपनी तीव्रता सेमा मपाय छे? तो भूकंपनी तीव्रता रिक्टर स्केल में मापवामां आवे छे। આગળનો 12મો પ્રશ્ન જોઈએ કે ભૂકંપ થવાનું કારણ શું છે? તો ભૂકંપ થવાનું મુખ્ય કારણ પૃથ્વીની પ્લેટોનું હલનચલન છે। 13મો પ્રશ્ન, સિસ્મિક કે ફોલ્ટ ઝોન કોને કહે છે? તો પૃથ્વીની પ્લેટોની ધાર પર ભૂકંપ થઈ શકે તેવા સૌથી નબળા વિસ્તારોને ફોલ્ટ ઝોન કહેવામાં આવે છે। અને મોટા ભૂકંપને લીધે બીજી કઈ કુદરતી ઘટનાઓ બને છે? તો પૂર, ભૂસ્ખલન અને સુનામી જેવી ઘટનાઓ મોટા ભૂકંપને લીધે બને છે। તો અહીંયા સુધી જે પ્રશ્નોના જવાબ સમજાયા છે તે તમારે સ્વાધ્યાય પોથીમાં લખવાના છે અને મોટી કરવાના છે। આગળનું ફરીના પીરિયડમાં જોઈશું। અસ્તુ।